Hello, good morning everyone. We were already discussed about preparation method of aryl halides from diazonium salt. Any under apne first reaction joy gaya chahiye, Sandmeyer reaction. Sandmeyer reaction joy ane apne tenu example pon joy gaya chahiye. Example mein tamne loko ne karwa hai to tu benzene mein thi apne generate karwanu hatu meta dichlorobenzene from diazonium salt. Diazonium salt થી આપણે જનરેટ કરવાનું હતું મેટા ડાયક્લોરો બેન્ઝીન. ચાલો જે લોકોને થઈ ગયું છે એના માટે વેરી ગુડ, બટ જે લોકોને નથી થયું એના માટે આપણે જોઈ લઈએ. બેન્ઝીન બેન્ઝીનનું કરશું આપણે નાઇટ્રેશન. કોન્સન્ટ્રેટ HNO3 પ્લસ H2SO4 60°C ટેમ્પરેચર કન્વર્ટ થશે નાઇટ્રોબેન્ઝીન. આ નાઇટ્રોબેન્ઝીનનું ફરીથી કરાવશું આપણે નાઇટ્રેશન. ફ્યુમિંગ HNO3 પ્લસ H2SO4 ફ્યુમિંગ HNO3 પ્લસ H2SO4 90°C ટેમ્પરેચર. આ જે નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ છે તે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ફંક્શનલ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ફંક્શનલ ગ્રુપ મેટા ડાયરેક્ટર ફંક્શનલ ગ્રુપ હોય, એટલે બીજો જે NO2 ફંક્શનલ ગ્રુપ બાઇન્ડ થશે તે તેની મેટા પોઝિશન ઉપર બાઇન્ડ થશે. લખશું NO2 મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન. મેટા ડાયનાઇટ્રો બેન્ઝીનનું કરાવશું આપણે રિડક્શન. ટીન પ્લસ HCl રિડક્શન કરાવશું. રિડક્શન કોને કહેવાય? કાં તો આપણે હાઇડ્રોજન એડ કરીએ તો તેને કહી શકીએ રિડક્શન, અથવા તો ઓક્સિજન રિમૂવ કરીએ તો તેને કહેશું રિડક્શન. અહીંયા આપણે હાઇડ્રોજન એડ કરવાના છે અને અહીંથી આ ઓક્સિજન રિમૂવ કરવાનો છે. બનશે NH2 ફંક્શનલ ગ્રુપ આવી ગયું. હવે તેનું આપણે કરશું ડાય એઝોટાઇઝેશન. ડાય એઝોટાઇઝેશન કરશું એટલે HNO2 નાઇટ્રસ એસિડ પ્લસ HCl રિમૂવ થશે 2 moles ઓફ H2O. લોઅર ટેમ્પરેચર 0 to 5°C ટેમ્પરેચર. બનશે N(NN) પ્લસ Cl માઇનસ. એવી જ રીતે N(NN) પ્લસ Cl માઇનસ. ડાયએઝોનિયમ સોલ્ટ જનરેટ થયો. આ જે ડાયએઝોનિયમ સોલ્ટ છે તેની રિએક્શન કરાવશું સેન્ડમેયર રિએક્શન. સેન્ડમેયર રિએક્શનની અંદર આપણે લેતા હતા ક્યુપરસ ક્લોરાઇડ Cu2Cl2 ક્યુપરસ ક્લોરાઇડ પ્લસ એક્સેસ અમાઉન્ટ ઓફ HCl હાઇડ્રોક્લોરિક એસિડ કન્વર્ટ થશે. અહીંથી રિમૂવ થશે 2 moles ઓફ N2. બનશે મેટા ડાયક્લોરો બેન્ઝીન. Cl મેટા ડાયક્લોરો બેન્ઝીન. ચાલો પ્રિપરેશન મેથડ ઓફ એરાઇલ હેલાઇડમાં સેકન્ડ રિએક્શન ગટરમેન રિએક્શન.
આ ગટરમાન રિએક્શન છે, આપણે પહેલાં જે જોઈ ગયા છીએ તે સેન્ડમેયર રિએક્શન જોઈ ગયા છીએ. એ સેન્ડમેયર રિએક્શનની મોડિફિકેશન રિએક્શન છે, એ છે ગટરમાન રિએક્શન. જો સેન્ડમેયર રિએક્શન તમને લોકોને આવડી જાય તો ગટરમાન રિએક્શન ઇઝીલી આવડી જાય. જેવી સેન્ડમેયર રિએક્શન છે એવી જ ગટરમાન રિએક્શન છે. ખાલી ડિફરન્સ કેટલો છે તો કે ત્યાં આપણે સેન્ડમેયર રિએક્શનની અંદર લેતા હતા ક્યુપરસ ક્લોરાઇડ Cu2Cl2, એની જગ્યાએ ગટરમાને કોપર પાવડર લઈ અને આ રિએક્શન કરેલી છે. એટલે ક્યુપરસ ક્લોરાઇડની જગ્યાએ આપણે અહીંયા લેવાનો છે કોપર પાવડર. બાકી સેમ જેવી સેન્ડમેયર રિએક્શન છે એવી જ આ ગટરમાન રિએક્શન છે. તો અહીંયા આપણે લખશું ઇટ ઇઝ મોડિફિકેશન ઓફ ધી સેન્ડમેયર રિએક્શન. ચાલો લઈ લેશું આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ. સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે એનિલિન. એનિલિન નું કરશું ડાયઝોટાઇઝેશન. એને NO2+2 moles ઓફ HCl રિમૂવ થશે, 2 moles ઓફ H2O. ટેમ્પરેચર લેવાનું છે લોઅર 0 to 5 degrees Celsius. ટેમ્પરેચર બનશે ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ. N(NCl- બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ. બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ છે તેની રિએક્શન કરાવશું ગટરમાન રિએક્શન. કોપર પાવડર ઇન એક્સેસ અમાઉન્ટ ઓફ એસિડ HCl એક્સેસ અમાઉન્ટમાં લેવાનું છે. આપણને મળશે ક્લોરોબેન્ઝીન. ફરીથી એક વખત રિપીટ કરું છું, જે આપણે સેન્ડમેયર રિએક્શન જોઈ ગયા છે તેવી જ સેમ ગટરમાન રિએક્શન છે. ગટરમાન રિએક્શન છે મોડિફિકેશન રિએક્શન છે ઓફ ધી સેન્ડમેયર રિએક્શન. ત્યાં સેન્ડમેયર રિએક્શનમાં આપણે અહીંયા ક્યુપરસ ક્લોરાઇડ લેતા હતા Cu2Cl2, એની જગ્યાએ ગટરમાને કોપર પાવડર લઈ અને આ રિએક્શન કરી તો પણ એ રિએક્શન થઈ. એટલે ગટરમાન રિએક્શનમાં કોપર પાવડર પ્લસ એસિડ લેવાનું છે એક્સેસ અમાઉન્ટની અંદર. ચલો જેવી રીતે ક્લોરોબેન્ઝીન બનાવ્યો છે એવી જ રીતે બનાવી નાખીએ બ્રોમોબેન્ઝીન. અહીંયા હું લઈ લઈશ એનિલિન. એનિલિનનું કરીશ ડાયએઝોટાઇઝેશન. હું ડાયરેક્ટ અહીંયા લખું છું બેન્ઝીન ડાયએઝોનિયમ સોલ્ટ. ઓલરેડી આપણે કરી ગયા છીએ એટલે હું ફરીથી કરતી નથી. N(NCl- બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ રિએક્શન કરાવશું ગટરમાન રિએક્શન. ગટરમાન રિએક્શન કરાવશું એટલે અહીંયા લેશું કોપર પાવડર ઇન HBr. હીટિંગ આપવાનું છે થોડું, રિમૂવ થશે N2 ફોર્મેશન થશે
ब्रोमोबेंजीन चलो हवे जे थर्ड रिएक्शन छे एमा आपणे आगळ વધશું थर्ड रिएक्शन छे बाज स्कीमान रिएक्शन बाज स्कीमान रिएक्शन थी आपणे फ्लुरोबेंजीन नु प्रोडक्शन करवानुं छे आगळ जे रिएक्शन आपणे જોઈ ગયા છીએ સેન્ડમેયર અને ગટરમેન રિએક્શન એ બે રિએક્શન થ્રુ આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનનું ફોર્મેશન કરી શકતા હતા હવે જે થર્ડ રિએક્શન છે બાજ સ્કીમાન રિએક્શન એનાથી આપણે ફોર્મેશન કરવાનું છે ક્લોરોબેન્ઝીનનું આપણે લઈ લેશું સ્ટાર્ટિંગ મટીરિયલ એનિલિન એનિલિન રિએક્ટ કરશે डाइएजोटाइजेशन HNO2 नाइट्रस एसिड प्लस HCl 0 to 5 डिग्री टेम्परेचर रिमूव थासे ट्यूमर्स ऑफ H2O बनसे बेंजीन डाइएजोनियम क्लोराइड सोल्ट આજે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ છે તેની રિએક્શન કરાવવાની છે આપણે HBF4 ફ્લુરોબોરિક એસિડ ફ્લુરોબોરિક એસિડ અથવા તો તેનો સોલ્ટ લેવાનો છે અહીંયા હું લખું છું NaBF4 આજે છે તેનો સોડિયમ સોલ્ટ લીધેલો છે એને પ્લસ BF4 માઇનસ અહીંયા હું લખીશ સોડિયમ ટેટ્રા 4 છે એટલે ટેટ્રા ફ્લુરો બોરેટ સોલ્ટ કાં તો એનો સોલ્ટ લઈ લ્યો અથવા તો ફ્લુરોબોરિક એસિડ લઈ લ્યો જો સોડિયમ સોલ્ટ લીધેલો હોય તો આપણે લખશું સોડિયમ 4 છે મીન્સ ટેટ્રા ફ્લુરો બોરેટ સોલ્ટ અથવા તો આપણે લઈ લઈએ HBF4 ફ્લુરોબોરિક એસિડ અહીંયા લખી નાખું ઓર બેમાંથી એક તમારે લેવાનું છે એની સાથે રિએક્શન કરાવશું એટલે અહીંથી આ Cl છે એ રિમૂવ થશે અહીંથી એને પ્લસ રિમૂવ થશે NaCl અને BF4 માઇનસ બાઇન્ડ થશે N ટ્રિપલ બોન્ડ N પ્લસ BF4 માઇનસ અહીંયા જો સોડિયમ સોલ્ટ લીધું હોય તો NaCl રિમૂવ થાય જો અહીંયા ફ્લુરોબોરિક એસિડ લીધેલું હોય તો HCl રિમૂવ થાય એટલે હું અહીંયા લખું છું NaCl ઓર HCl રિમૂવ થશે અને અહીંયા સોલ્ટનું ફોર્મેશન થયું થોડું એવું હીટિંગ આપશું એટલે અહીંથી રિમૂવ થશે N2 અહીંથી એક ફ્લોરિન છે અહીંયા બાઇન્ડ થઈ જશે અને બનાવી નાખશે ફ્લુરોબેન્ઝીન અને રિમૂવ થશે BF3 એક ફ્લોરિન બાઇન્ડ થઈ ગયો બની ગયું ફ્લુરોબેન્ઝીન ફરીથી એક વખત રિપીટ કરું છું બાઝ સ્કીમાન રિએક્શનથી આપણે જનરેટ કરી શકશું ફ્લુરોબેન્ઝીન કરવાનું છે શું તો કે એનિલિનનું કરશું ડાયએઝોટાઇઝેશન કરીએ એટલે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ જનરેટ થાય એની રિએક્શન કરાવવાની છે આપણે ફ્લુરોબોરિક એસિડ અથવા તો એ એસિડનો સોલ્ટ લઈ લ્યો
तो के सोडियम टेट्राफ्लुरो बोरेट सोल्ट लई लीधो एनी साथे बे माथी कोई पण एक साथे रिएक्शन करावशु एटले अहींयाथी रिएक्शन करावी एटले अहींथी Cl- अने अहींथी Na+ अथवा तो जो एसिड लीधेलो होय तो अहींथी H+ अहींथी Cl- का तो HCl रिमूव थशे का तो NaCl रिमूव थशे એ રિમૂવ થશે અને અહીંથી આ BF4 માઇનસ છે તે અહીંયા બાઇન્ડ થઈ જશે. અહીંયા લખશું ઇન્ટરમીડિયેટ સોલ્ટ. આ જે સોલ્ટ જનરેટ થયો તેને થોડું એવું હીટિંગ આપશું એટલે અહીંથી N2 છે રિમૂવ થશે, એક ફ્લોરિનનો મોલેક્યુલ અહીંયા બાઇન્ડ થશે અને એક રિમૂવ થશે BF3. चलो प्रिपरेशन मेथड ऑफ एराइल हेलाइड नी अंदर आपणे त्रण रिएक्शन जोई गया. ए जे पहली रिएक्शन हती सेंट मेयर रिएक्शन, एनाथी आपणे बनावता था क्लोरोबेंजीन अने ब्रोमोबेंजीन. गटरमैन रिएक्शन थी पण क्लोरोबेंजीन ब्रोमोबेंजीन. आ जे थर्ड रिएक्शन छे बाल्स्कीमान रिएक्शन, एनाथी आपणे जनरेट कर्युं फ्लुरोबेंजीन. तो फ्लुरोबेंजीन आवी गयुं, क्लोरोबेंजीन आवी गयुं, ब्रोमोबेंजीन आवी गयुं. तो हवे जे बाकी छे आयोडोबेंजीन, ए रिएक्शन जोशुं आपणे फोर्थ रिएक्शन नी अंदर. प्रिपरेशन ऑफ एराइल आयोडाइड, आयोडोबेंजीन जनरेट करवानुं छे. लई लेशुं एनिलीन स्टार्टिंग मटीरियल. એનિલિનનું કરશું ડાયએઝોટાઇઝેશન. NaNO2 પ્લસ ટુ મોલ્સ ઓફ HCl. અહીંયા મેં તમને કીધું હતું જો NaNO2 લેવું હોય તો આપણે ટુ મોલ્સ ઓફ HCl લેવાનું છે, જ્યારે HNO2 લીધેલું હોય ત્યારે વન મોલ ઓફ HCl લેવાનું છે. કારણ કે NaNO2 રિએક્ટ થઈ પહેલા મોલ HCl આરે અને કન્વર્ટ થશે HNO2માં, HNO2 બીજા મોલ HCl આરે રિએક્ટ થઈ અને કન્વર્ટ થશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટની અંદર. ટેમ્પરેચર લેશું 0 to 5 ડિગ્રી અનસેલ્સિયસ ટેમ્પરેચર. રિમૂવ થશે ટુ મોલ્સ ઓફ H2O, બનશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ N ત્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ. એની રિએક્શન કરાવશું આપણે Ki સાથે, પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ સાથે રિએક્શન કરાવશું એટલે અહીંથી K પ્લસ, અહીંથી Cl માઇનસ, રિમૂવ થશે KCl, અહીંથી રિમૂવ થશે N2, આયોડિન બાઇન્ડ થશે, ફોર્મેશન થશે આયોડોબેન્ઝીન. ચલો પ્રિપરેશન મેથડ ઓફ એરાઇલ હેલાઇડ થ્રુ ડાયઝોનિયમ સોલ્ટ. આ ટોપિક અહીંયા પૂરો થઈ ગયો. એની અંદર ફર્સ્ટ વન રિએક્શન હતી એ હતી સેન્ટ મેયર રિએક્શન, સેકન્ડ જે રિએક્શન હતી એ હતી ગટરમેન રિએક્શન. એના બેથી આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનનું ફોર્મેશન કરતા હતા. જ્યારે થર્ડ વન રિએક્શન છે બાલ્સ્કીમાન રિએક્શન, એના થ્રુ આપણે ફ્લુરોબેન્ઝીન જનરેટ કરતા હતા. ફોર્થ વન રિએક્શન છે પ્રિપરેશન મેથડ ઓફ એરાઇલ આયોડાઇડ, એના થ્રી આપણે આયોડોબેન્ઝીન જનરેટ કર્યો. હવે આ ટોપિક અહીંયા પૂરો થઈ ગયો.